હું આદિત્ય ઠક્કર, હું નિશાંત પંચાલ, હું યશ પટેલ અને હું અનય જોશી. અમે બધા ભેગા થઈને સ્માર્ટ હેલ્થ એટીએમ બનાવ્યું છે. 6-7 મહિના પહેલા મારા પપ્પા જોડે એક પેશન્ટ આવ્યો હતો, તે ઓવરડોઝ હતા, એમની સિચ્યુએશન ક્રિટિક હતી, તેના કારણે તેમને અમદાવાદ મોકલવામાં આવ્યા. ત્યારબાદ અમે અમારા મેન્ટર હિતેન સરનો સંપર્ક કર્યો અને અમે આ હેલ્થ એટીએમ બનાવ્યું છે. તો ચાલો સમજીએ કઈ રીતના કામ કરે છે. જે રીતના આપણે નોર્મલ એટીએમમાંથી કેશ વિડ્રો કરીએ છીએ, તે રીતના આપણે અમારા હેલ્થ સ્માર્ટ હેલ્થ એટીએમમાંથી મેડિસિન્સ વિડ્રો કરી શકીશું. અને એક મેઇન બેનિફિટ એ છે કે આનાથી ઓવરડોઝિંગ અને ડ્રગ રિએક્શન પ્રિવેન્ટ થાય છે. આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર આપણને ફાઇલમાં દવા લખીને આપે છે, પરંતુ હવેથી આ અમારા હેલ્થ એટીએમ દ્વારા ડોક્ટર આપણને આપણા હેલ્થ કાર્ડમાં દવાઓ એડ કરીને આપશે અને આમાં તે લિમિટ પણ સેટ કરી આપશે, જેથી પેશન્ટ ઓવરડોઝ ના કરી શકે અને ઓવરડોઝ પ્રિવેન્ટ થાય. આપણે જોઈએ છીએ કે રસ્તામાં ઘણા એક્સિડન્ટ થાય છે. પેશન્ટને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના જોડે હોતા નથી, તો ડૉક્ટરને તેના રિપોર્ટ્સ જોઈએ, જેમ કે બ્લડ ગ્રુપ, ડાયાબિટીસ અને તેને સર્જરી કરાઈ છે કે નહીં તે ટેસ્ટ કરવામાં ઘણો ટાઈમ વેડફાઈ જાય છે. તો આ હેલ્થ કાર્ડમાં તેની બધી બેઝિક મેડિકલ હિસ્ટ્રી સેવ રહે છે, જેનાથી આ ટાઈમ બચાવીને ડૉક્ટર તેની ટ્રીટમેન્ટ શરૂ કરી શકે છે. મેડિકલ હિસ્ટ્રીથી ડૉક્ટરને એ પણ ખબર પડશે કે પેશન્ટને કઈ દવા આપવી કે નહીં, જેથી તેને ડ્રગ રિએક્શન ન આવે. ચલો આપણે આ મશીનનો ડેમો જોઈએ. આપણે સૌથી પહેલાં આ હેલ્થ કાર્ડ અહીંયા સ્લોટમાં ઇન્સર્ટ કરશું. ડિસ્પ્લે પર એક્સેસ ગ્રાન્ટેડ દેખાશે. અહીંયા કોલ્ડ, ફીવર અને પેઇન જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી છે તે મેડિસિન્સ દેખાશે. કોલ્ડના બટન પ્રેસ કરવાથી કોલ્ડની મેડિસિન્સ આપણને કલેક્ટિંગ એરિયામાં મળશે. ડૉક્ટરે આપણને જેટલી મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરી છે એટલી જ મેડિસિન આપણે લઈ શકશું. વધારે મેડિસિન્સ આપણે લઈ શકું તેમ નથી. અહીંયા આપણે જેમ પ્રેસ કરીએ છીએ તેમ મેડિસિન્સ આપણને બહાર અહીંયા કલેક્ટિંગ એરિયામાં મળે છે. આ લોગઆઉટનું બટન છે. લોગઆઉટનું બટન પ્રેસ કરવાથી અહીંયા લોગઆઉટ થઈ જશે.